हेलो फ्रेंड्स, वेलकम ऑल इन द नाइन्थ पार्ट ऑफ जेडब्ल्यू मेंस परमुटेशन एंड कॉम्बिनेशन। लास्ट सेशन ની અંદર આપણે ડી અરેન્જમેન્ટ ના બેઝ પર ક્વેશ્ચન ની વાત કરી અને કેટલાક મિસલેનિયસ મિક્સ બેક ક્વેશ્ચન્સ ની વાત કરેલી। આ સેશન માં આપણે કેટલાક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ના બેઝ પર ક્વેશ્ચન્સ ની વાત કરીશું કે જેમાં પરમ્યુટેશન અને કોમ્બિનેશન ની કેટલીક પ્રોપર્ટીઝ નો યુઝ થાય। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો સેશન। तो આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં એવું છે તમને કે 100 ફેક્ટોરિયલમાં 3 નો મહત્તમ ઘાતાંક કેટલો હોય। હવે જો આવા પ્રકારના ક્વેશ્ચન માટે છે ને એક સિમ્પલ પ્રોપર્ટી છે કે ઇક્વેશન છે કે પ્રોપર્ટી ઇક્વેશન આવું હોય કે n ફેક્ટોરિયલમાં p નો ઘાતાંક, તો ઇક્વેશન આવે n upon p प्लस एन अपॉन पी स्क्वायर प्लस एन अपॉन पी क्यू प्लस डॉट अप टू ग्रेजुअली। आ જ્યાં સુધી ઇન્ટીજર નો પાર્ટ 0 ન થાય ત્યાં સુધી તમારે જાયા કરવા। હવે એનો બેઝિક મીનિંગ શું થયો? ધારો કે હું તમને એમ પૂછું કે 24 ફેક્ટોરિયલ, અથવા તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ, 4 ફેક્ટોરિયલમાં 2 નો ઘાતાંક કેટલો, સમજાવવા માટે ખાલી। હા, क्या तो 5 फैक्टोरियल ले लीजिए, चलो थोड़ा आपने दारे डिटेल में एक्सप्लेन करें, अथवा 6 फैक्टोरियल भी तुम्हें ले सको छो। दर के 6 फैक्टोरियल में 2 નો ઘાતાંક ખાલી જગ્યા। હવે આપણે બધાને જ ખબર છે કે 6 ફેક્ટોરિયલ એટલે 6 5 એટલે 720 લખાય, બરાબર। હવે જ્યારે તમે 720 ના અવયવ પાડશો તો 360 180 90 બરાબર 45 दर्शावी शको। तो अहीं तमने खबर पड़े कि भाई 6 फेक्टोरियल में 2 नो घातांक केटलो आवे छे, तो के 4, एटले के 2 केटली वखत रिपीट थाय छे, तो के 4 वखत रिपीट थाय छे। वो त्यांथी समझो। तो हवे एवुं ज धारो के તમારે અહીંયા ચેક કરવું છે કે 2 નો ઘાતાંક, તો આ તો 4 આપણે ગણતરી પરથી ખબર પડી। હવે ધારો કે મને જો સૂત્રનો યુઝ કરવો હોય, સમજો, તો ઇક્વેશનનો યુઝ કઈ રીતે કરી શકીશ? તો કે ઇક્વેશનનો યુઝ કરવા માટે મારી પાસે જે થિયરી છે એમાં n એટલે 6 છે, તો 6 ના છેદમાં 2 વત્તા 6 ના છેદમાં 2 નો વર્ગ એટલે 4 વત્તા 6 ના છેદમાં 2 નો ક્યુબ એટલે 8। तो હવે એનો મીનિંગ કે 6 બાય જે હું 8 કરીશ તો આ શું થઈ જશે? ઇન્ટીજર પાર્ટ એનો 0 થઈ જશે। તો મારે માત્ર ક્યાં સુધી જવાનું? 6/2 અને 6/4 સુધી જ જવાનું। ચલો 6/2 એટલે ક્લિયર છે કે 3, અને 6/4 એટલે 1 પોઈન્ટ સમથિંગ, તો 1 પોઈન્ટ સમથિંગ હોય તો એનો ઇન્ટીજર પાર્ટ કેટલો થવાનો? તો કે 1 જ થવાનો। તો આ તમને જવાબ પડી જશે 3 વત્તા 4। સો જોઈ લો, તમને અહીંયા દેખાય છે કે આ 4 જ છે, રાઈટ। તો આ જ વેથી જો હવે તમારે આ સૂત્ર પરથી 3 નો ઘાતાંક જોતો હોય તો શું કરો? તો નિયમ પ્રમાણે n બરાબર 100 ફેક્ટોરિયલ છે, n ફેક્ટોરિયલ એટલે કે n બરાબર 100 છે અને p બરાબર 3 છે, સૂત્ર મુકતા જઈએ તો 100 ના છેદમાં 3 વત્તા 100 ના છેદમાં 3 નો વર્ગ એટલે 9 વત્તા 100 ના છેદમાં 3 નો ક્યુબ એટલે 27 વત્તા 100 ના છેદમાં 3 ની 4 ઘાત એટલે 81। હવે આનાથી આગળ જવાશે નહીં, કારણ કે જેવી તમે 3 ની 5 ઘાત લેશો એટલે 243 જવાબ આવી જશે। તો ચાલો 100 ના છેદમાં 3 એટલે 33 પોઈન્ટ સમથિંગ એટલે ઇન્ટીજર પાર્ટ 33, 100 ના છેદમાં 9 બરાબર, તો 11 નવમ 99 અને 12 નવમ 108 એટલે એપ્રોક્સિમેટ જવાબ 11 આવી જશે ઇન્ટીજર પાર્ટ। પછી 100/27 કરીશું એટલે 27 81 ને 27 4, જેમ આગળ વધશો તમે બરાબર, તો ક્લિયર છે કે એનો જવાબ 100 થી વધી જશે એટલે તમારે તમને જવાબ મળી જશે 27 40 એટલે કે 3 બરાબર, અને છેલ્લામાં જવાબ 1, બસ આ જવાબ કે 44 વત્તા 4 એટલે 48। એટલે જેવો તમે 100 ફેક્ટોરિયલ નો જવાબ લખશો ભાઈ, બરાબર, એટલે 100 ફેક્ટોરિયલ નો જે બી જવાબ હોય 100×99×98 બરાબર, આ રીતે જે પણ તમારો ટર્મ બનશે એમાં દરેકમાંથી તમે 3 ની ઘાત વિચારો
ने એમાં ઘાતનો સરવાળો કેટલો થશે તો કે 48 બરાબર એટલે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં 100 ફેક્ટોરિયલમાં 3 કેટલી વખત આવે છે 48 વખત આવશે બરાબર ચલો બીજા ક્વેશ્ચન પર જઈએ જો હવે એ ક્વેશ્ચન માટે મારી પાસે અત્યારે ફાઇલ નથી બટ હવે ઘણી વખત કેવું થાય કે મેથેમેટિકલ ફોર્મ્યુલા પર આધારિત એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સ આવે કે જેમાં પરમ્યુટેશન કોમ્બિનેશન હોય તો બહુ ધ્યાનથી સમજજો સવાલ આવો હોય કે Mn જ્યાં Mn belongs to 1 2 3 up to 50 બરાબર હોય તો 6 raised to m plus 9 raised to n એ 5 વડે વિભાજ્ય થાય તેવી કેટલી જોડ મળે સમજો હવે કોઈકને એવો સવાલ થાય કે સર આ સવાલ ક્રમચય સંચય પર આધારિત કેવી રીતે થયો ઓકે ચાલો અત્યારે ભૂલી જાઓ કે ક્રમચય સંચય નથી પણ ધારો કે આ ક્વેશ્ચન પૂછાયો એપ્ટિટ્યુડ બેઝ ક્વેશ્ચન છે તો હવે આમાં સૌથી પહેલો વિચાર શું આવે તો કે આને આપણે સોલ્વ કરતા પહેલા તમને એક બહુ જનરલ મેટરમાં વાત કહી દઉં કે દરેક નંબરની કોઈક ને કોઈક લાક્ષણિકતા હોય સમજો શું લાક્ષણિકતા હોય તે હું અહીંયા તમારી સામે રિપ્રેઝન્ટ કરું સમજો તો એ લાક્ષણિકતા શું હશે તો કે તમે ધારો કે બે વિચારો બહુ ધ્યાનથી ને બહુ અગત્યનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ જોજો તમે બે વિચારો બે ની એક ઘાત એટલે બે બે નો વર્ગ એટલે ચાર બે ની ત્રણ ઘાત એટલે આઠ બે ની ચાર ઘાત એટલે સોળ તો અત્યારે બે ની ઘાત જેમ જેમ તમે વિચારતા જશો તેમ એકમના સ્થાન પર બે ચાર આઠ અને છ મળશે હવે જેવી તમે બે ની પાંચ ઘાત બે ની છ ઘાત બે ની સાત ઘાત બે ની આઠ ઘાત કરશો બહુ ધ્યાનથી સમજો તો અત્યારે જવાબ મેટર નથી કરતો મેટર શું કરશે તો કે પાંચ ઘાતનો જે બી જવાબ હોય એના એકમના સ્થાન પર કમ્પલસરી બે જ આવશે પછી અહીંયા ચાર આવશે અહીંયા આઠ આવશે અને અહીંયા છ જ આવશે હોપફુલી આ સમજમાં આવતું હોય એટલે કે બે એક એવી સંખ્યા છે કે જેની ઘાત ચારના સ્લોટ પછી રિપીટ થાય છે હોપફુલી આ સમજમાં આવ્યું હોય તમને આપણને બધાને જ ખબર છે કે બે ની પાંચ ઘાત એટલે 32 બે ની છ ઘાત એટલે 64 128 અને 256 રાઈટ તો તમે પેટર્ન મળી 2 4 8 6 જોઈ લો 2 4 8 6 તો સર એવું જ 9 10 11 12 માટે બી મળે હા 100% મળે અચ્છા તો સર નિયમ શું બન્યો તો ધ્યાનથી સમજ નિયમ તને એવો મળ્યો આમાં કે જ્યારે પણ 2 ની ઘાતમાં 4 ના ગુણાંકમાં પદ આવશે સમજો અત્યારે ધારો કે આપણે ઉડાવી લઈએ બરાબર સમજો તો નિયમ એવો કીધો કે જ્યારે પણ 2 ની ઘાતમાં 4 નો ગુણાંક હશે અથવા તો 4n + 1 હોય 2 ની ઘાત 4n + 1 હોય તો એકમના સ્થાન પર હંમેશા જવાબ 2 આવશે 4n + 2 હોય તો 4 આવશે આપણે અહીંયા એકમના સ્થાનની વાત કરી છે હવે સમજો તો એકમના સ્થાન પર 2 પછી 4n + 2 હોય તો એકમના સ્થાન પર 4 પછી 4n + 3 હોય તો એકમના સ્થાન પર 8 અને 4n હોય તો એકમના સ્થાન પર 6 હવે જે પ્રોસેસ 2 ફોલો કરે છે સેમ એ જ પ્રોસેસ તમારા માટે 3 પણ ફોલો કરશે સમજો સેમ એ જ પ્રોસેસ તમારા માટે 7 પણ ફોલો કરે છે 4n + 1 4n + 2 4n + 3 4n ને સેમ વે એ જ પ્રોસેસ તમારા માટે 8 પણ ફોલો કરશે સવાલ ખાલી એ છે કે સર આમાં સવાલ શું હશે કેવી રીતે હશે તો કે જ્યારે પણ 3 ની ઘાત 1 હોય કે 5 હોય કે 9 હોય ચાર ચાર ના ડિફરન્સ માં તો એકમના સ્થાન પર 3 જ હશે પછી વર્ગ કરો તમે તો એકમના સ્થાન પર 9 ક્યુબ કરશો તો એકમના સ્થાન પર 27 એટલે કે 7 અને ચાર ઘાત કરશો તો એકમના સ્થાન પર 1 એટલે કે 3 ની ઘાતમાં શું રિપીટેશન આવ્યું 3 9 7 1 એવું જ 7 ની 1 ઘાત તો 7 2 ઘાત તો 9 3 ઘાત તો 3 અને 4 ઘાત તો 1
ને એવું તમે આઠ વિચારો તો આઠ ની એક ઘાત એટલે આઠ, ચાર, છ, બરાબર. પછી આઠ ની તમે ચાર ઘાત વિચારો, આઠ ની ચાર ઘાત એટલે બે ની બાર ઘાત, બરાબર. અને બે ની બાર ઘાત એટલે તમને જવાબ અહીંયા મળી જશે. વિચારીએ ધારો કે આપણે, તો સોરી, આઠ ની ત્રણ એટલે જવાબ બે આવશે અહીંયા, માય મિસ્ટેક, 512 અહીંયા એટલે કે બે, બરાબર. અને અહીંયા છ. હોપફુલી આ સમજમાં આવ્યું હશે, રાઈટ. શું કહેવા માંગુ છું કે આ જે બધા મેં ટર્મ્સ લખ્યા છે તે શું લખ્યા છે ભાઈ, એકમના સ્થાનની સંખ્યાઓ લખી છે, એટલે એ ભૂલતા નહીં. એકમના સ્થાનની સંખ્યા. હવે તો કે બીજી લાક્ષણિકતા શું, તો કે આ નંબર જેમ કે ત્રણ, કોઈ એવી સંખ્યાને એકમના સ્થાન પર આવે છે ને, બરાબર, તે પણ આ જ ઘાતને ફોલો કરશે. એટલે કે જે પ્રોસેસ ત્રણ ફોલો કરે છે, એટલે ધારો કે કોઈ એમ કે સર ત્રણ ની પિસ્તાલીસ ઘાત છે, તો ત્રણ ની પિસ્તાલીસ ઘાતમાં એકમનો સ્થાન કયો, તો બહુ સિમ્પલ વેમાં લખાય કે બોલો ત્રણ ની પિસ્તાલીસ ઘાત એટલે 44 વત્તા 1, તો બોલો આને 4n+1 કહેવાય ને, તો સીધો હું કહી શકીશ કે ત્રણ ની પિસ્તાલીસ ઘાતમાં એકમના સ્થાન પર ત્રણ આવશે. તો જે પ્રોસેસ ત્રણ ફોલો કરે છે એ જ પ્રોસેસ 13, 23, 33, 43, 153, 163 કોઈ પણ નંબર ફોલો કરશે, પણ એ નંબરના એકમના સ્થાન પર પણ ત્રણ જ હોવું જોઈએ. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. એવી જ રીતે બીજું જે ગ્રુપ છે આપણી પાસે, સમજો, બીજું જે ગ્રુપ છે કયો, તો કે ચાર વાળું ગ્રુપ છે. ચાલો સમજો, જેમ કે તમે ચાર વિશે વિચારો, તો કે તમે ચાર ની એન ઘાત કરો, એક ઘાત કરો તો ચાર, ચાર નો વર્ગ કરો તો 16, પાછો ક્યુબ કરશો એટલે 64 આવી જશે. એટલે ચાર એવું એક કિંમત આપશે કે જેમાં માત્ર ને માત્ર ચાર છ ચાર છ ચાર છ જ રહેશે. એટલે કે જ્યારે ચાર ની ઘાત અયુગ્મ તો જવાબ ચાર, અને ચાર ની ઘાત યુગ્મ તો જવાબ છ, એકમના સ્થાન પર, બરાબર. એટલે અહીંયા ફરીથી પાછી એક ભૂલ થઈ ગઈ, એરો મૂકી દો. જેવું ચાર બિહેવ કરે ને એવું જ નવ પણ બિહેવ કરે, કે નવ ની 2n+1 ઘાત હશે તો એકમના સ્થાન પર 9 હશે, અને નવ ની યુગ્મ ઘાત હશે તો એકમના સ્થાન પર 1 હશે, બરાબર. આ બીજો ગ્રુપ આવ્યો. આ પણ જે છે એ એકમના સ્થાનની સંખ્યા છે, ચાલો સમજો. ત્રીજા ગ્રુપ ની વાત કરીએ. ત્રીજું ગ્રુપ એટલે કેવું, તો કે ભાઈ 6 નું, 5 નું, 1 નું અને 0 નું. વિચારજો, તમે 6 ની ગમે તે ઘાત કરો, ગમે તે ઘાત, હંમેશા એકમના સ્થાન પર 6 જ આવે. 5 વિચારો, 5 ની એક ઘાત વિચારો, 5 નો વર્ગ વિચારો, 5 નો ક્યુબ વિચારો, એમાં પણ દરેક જગ્યાએ 6 ના ગમે તે ઘાત પર એકમના સ્થાન પર તો 6 જ આવશે. એવું જ 1 વિચારો, એવું જ 0 વિચારો, 10 લઈ લો, 20 લઈ લો, 30 લઈ લો, બરાબર. તો એનો મીનિંગ કે 6 ની ગમે તેટલી ઘાત કરું એકમના સ્થાન પર 6 જ હશે, 5 ની ગમે તેટલી ઘાત કરું એકમના સ્થાન પર 5 જ આવશે, 1 ના કેસમાં બટ ઓબ્વિયસ છે કે 1 જ આવશે. આ શું દર્શાવશે, એકમના સ્થાનની સંખ્યા. હવે સર સવાલ, તે આટલી બધી વસ્તુ કીધી કેમ અમને, તો ભાઈ તો સવાલ વાંચ, તને જોઈએ છે 6 ની એમ ઘાત વત્તા 9 ની એન ઘાત એ 5 વડે વિભાજ્ય થવું જોઈએ, તો તને એવું ખબર પડવી જોઈએ કે 6 ની એમ ઘાત વત્તા 9 ની એન ઘાત જો 5 વડે વિભાજ્ય હોય, એનો મીનિંગ કે જવાબ કંઈક 5p જોઈશે, તો આ 5p જે હશે તેના એકમના સ્થાન પર ક્યાં તો 0 અથવા 5 આવવું જોઈએ, બોલો હા કે ના. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર છે. હવે તું એ વિચાર કે ભાઈ એકમના સ્થાન પર 6 ની તું 1 ઘાત મૂક, 2 ઘાત મૂક, 3 ઘાત મૂક, 4 ઘાત મૂક. મેં તને અહીંયા નિયમ લખાવ્યો કે 6 ની તું ગમે તેટલી ઘાત લે, એટલે કે એમ ની કિંમત તું 1 થી 50 માંથી ગમે તે ઊંચક, તને હંમેશા એકમના સ્થાન પર તો 6 જ મળશે. તો એનો મીનિંગ કે અહીંયા 6 માટે એકમના સ્થાન પર 6 જ આવે.
એટલે આ 6 ની ગમે તેટલી ઘાત કર એકમના સ્થાન પર તો 6 જ આવશે. અચ્છા 9 ની ઘાત માટે સર તે બે પોસિબિલિટી આપી કે ક્યાં તો 9 ની ઘાતમાં ગમે તે ઘાત કર તો યુગ્મ ઘાત જ્યારે હશે એટલે કે 9 નો વર્ગ અથવા તો અયુગ્મ ઘાત જ્યારે હશે ત્યારે પાછળના સ્થાન પર 9 આવશે. જ્યારે અયુગ્મ ઘાત લઈએ અથવા 6+1 આવશે જ્યારે યુગ્મ ઘાત લઈએ. હવે તારા મગજમાં શું સેટ થાય તે હું સમજાવું. જોજે હે ભાઈ, તને આગળના નંબર કયા છે એનાથી કન્સર્ન નથી, તારો કન્સર્ન એકમના સ્થાન પર શું આવે છે એના પર જ છે. ઓકે, સમજી ગયો. તો એનો મીનિંગ કે જ્યારે આ સંખ્યા કે જેને એકમના સ્થાન પર 6 છે, આ સંખ્યા જ્યારે એકમના સ્થાન પર 9 છે, એવી બે સંખ્યાનો તું સરવાળો કરશે તો 9 ને 6 = 15 આવશે એકમના સ્થાન પર. આગળ દશક, 100,000, 10,000, 10,00,000 જે જાય તે એનાથી આપણો કન્સર્ન નથી. પણ જયારે તું અહીંયા સરવાળો કરશે તો તને જવાબ 7 મળશે. મેં ઉપર જ ઓલરેડી જાહેરાત કરી કે એકમના સ્થાન પર 0 અથવા 5 આવે તો જ 5 વડે વિભાજ્ય સંખ્યા કહેવાય. એનો મીનિંગ કે આ તો પોસિબલ જ નથી, માત્ર ને માત્ર આ જ પોસિબલ છે. અને જયારે આ પોસિબલ કીધું તો ઇમ્પ્લાઇઝ એમ ની પસંદગીના પ્રકાર કેટલા, એમની પસંદગીના પ્રકાર કેટલા ભાઈ વિચાર દો. તો કે 50, કારણ કે તો એમની કોઈ બી કિંમત લે. પણ એન ની પસંદગીના પ્રકાર કેટલા, તો કે એન ની પસંદગીના પ્રકાર, તો કે તારે તો માત્ર ને માત્ર 25 માંથી જ કોઈ કેક લેવાનું. કેમ? કારણ કે હવે તને એવું ખબર પડી કે જો તારે 5 વડે વિભાજ્ય સંખ્યા જોતી હશે તો કમ્પલસરી અયુગ્મ ઘાત જોઈશે 9 ની, અને 9 ની અયુગ્મ ઘાત એટલે 1 થી 50 માં કેટલી, તો કે 25. તો માટે કુલ જોડ કેટલી મળે ભાઈ, તો કે 50 × 25 એટલે 1250. તો ભાઈ આ થયું તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જ ને, કે કોઈ ક્રિયા એમ રીતે થાય અને કોઈ ક્રિયા એન રીતે થાય તો કુલ પ્રકાર 1250 થયા. રાઈટ? સો હોપ આ જે કન્સેપ્ટ છે બરાબર, આખો જે ટોપિક છે બરાબર, એ ગ્રુપ યાદ રહેવા જોઈએ. કારણ કે આવો એક બીજો સવાલ ભૂતકાળના વર્ષોમાં પૂછાઈ ગયો. સમજે ધ્યાનજી ભાઈ, કે સેમ વસ્તુ કે MN, જ્યાં MN બિલોંગ્સ ટુ 1, 2, 3 up to 25 બરાબર, સેમ જ સવાલ હોય તો 7 ની m + 7 ની n એ 5 વડે વિભાજ્ય થાય તેવી કેટલી જોડ મળે. જોજે ધ્યાનથી સમજજે ભાઈ. હા, હવે પાછો સવાલ તો એ જ ઉભો થયો કે સર 7 ની m + 7 ની n = 5 પી લઈ લેતું. ચાલ તે ઉપર કીધું એટલે મને એવી તો ખબર પડી ગઈ કે 5 વડે વિભાજ્ય થવા માટે એકમના સ્થાન પર 0 અથવા તો 5 જ જોઈએ. ઓકે, તો હવે મને એવું ખબર છે કે 7 ની ઘાત હું કરીશ ને, 7 ની ઘાત, તો વિચાર મને ક્યાં તો 7 મળે અથવા 9 મળે અથવા 3 મળે અથવા 10 મળે. તો સર જ્યારે આ કોમ્બિનેશન આવશે કે એમ નો જવાબ 4n+1 પ્રકાર હશે અને એન નો જવાબ 4n+3 પ્રકાર હશે, તો બંનેના એકમના સ્થાન પરના અંકોનો સરવાળો 7 ને 3 = 10 એટલે એકમના સ્થાન પર 0 આવી શકે. ઓકે, તો સર ઓલ્ટરનેટ બી થાય ને, એટલે જ્યારે 7 ની ઘાત 1 હોય વત્તા 7 ની ઘાત 3 હોય એટલે તે m = 1 લીધું અને n = 3 લીધું અને તું સરવાળો કર તો મળતી સંખ્યા 5 થી વિભાજ્ય થાય. હા, તો રિવર્સ બી ચાલે ને, કે m = 3 અને n = 1 એટલે તો જે આ એક પેર મળી એ કેટલી વખત થશે, 2 વખત. ઓકે સર, એવું જ આ બે કોમ્બિનેશન આવે તો પણ 5 થી વિભાજ્ય તો થાય, કારણ કે આમાં પણ 9 ને 1 = 10 જ મળે છે. હા ચાલે, તો આમાં પણ પાછી બે શરત મળે કે નહીં? હા, શું? તો કે ધારો કે એમ ની કિંમત 2 અને એન ની કિંમત 4, અથવા એમ ની કિંમત 4 અને એન ની કિંમત 2. ઓકે, તો સર આવી 1 થી 25 માં તો કેટલી બધી જોડ મળે. હા મળે જ, તો એ જોડની ગણતરી કરવી પડે આપણે ભાઈ. ચાલ વિચાર, તો જ્યારે તું સ્લોટ
एक अने त्रण वाळो लेशे, एटले के ज्यारे एक थी पच्चीस मा मात्र अयुग्म संख्या माथी कोई पण बे अयुग्म संख्या पसंद करशे, बो ध्यानथी समजजो हा, एक थी पच्चीस मा, जो अहींया लखी दऊं तमने समझ में आवे एटले, जस्ट अ मिनिट, आने आपणे उड़ावी दईए, जोजो હવે હું એમ કહું કે અહીંયા સમજજે, જો હું એમ ની પસંદગી અથવા તો પહેલા એમ, પહેલો કેસ એમ અને એન બંને અયુગ્મ હોય તો એવી પોસિબિલિટી, ચાલો એક થી પચીસ માં કેટલી સંખ્યા અયુગ્મ, બરાબર, તો ભાઈ એક ત્રણ પાંચ સાત નવ, પાંચ સંખ્યા આવી બરાબર, એવી જ પાંચ સંખ્યા અગિયાર થી વીસ માં, અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ, તેર સંખ્યા મળી. તો જ્યારે એમ અને એન બંને અયુગમાં, તો પસંદગીના પ્રકાર 13C2, આ તેર સંખ્યાઓ એક ત્રણ પાંચ સાત માંથી કોઈ પણ બે લેવી પડે મારે, પણ કન્ડિશન અપ્લાય, સર એક લઈને તો ત્રણ જ લેવાય, એક અને પાંચ તો સાથે લેવાશે નહીં. હા કેમ, કારણ કે એકની સાથે તારે ત્રણ જ લેવી પડે ને, સમજ, તો જ સરવાળો સાતે ત્રણ દસ થશે. કોઈ કે સર સાત ની ઘાત એક લે ને વત્તા સાત ની ઘાત પાંચ લે, તો આ દુખી કરે ભાઈ, તો આમાં સરવાળો દસ થવાનો નથી. તો આ તેર સંખ્યાઓ પૈકી પણ પાછી તમારે તો કન્ડિશન વિચારવી પડે, શું વિચારવી પડે કે આ જે તેર સંખ્યા છે કઈ કઈ, જો વિચાર, એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ, એમાંથી તું જોજે, હે, એક લે પાંચ લે નવ લે, બરાબર, તેર સત્તર એકવીસ અને પચીસ, આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, આ સાત સંખ્યામાંથી તું કોઈ એક પસંદ કર અને બાકીની જે તારી પાસે છ સંખ્યા બચી, એક બે ત્રણ ચાર પાંચ છ, એમાંથી તું કોઈ એક પસંદ કર, બરાબર. તો આ 7C1 એટલે સાત માંથી કોઈ એક પોસિબિલિટી, એટલે ક્યાં તો સાત ની ઘાત એક હશે અથવા તો પાંચ હશે અથવા તો નવ હશે, એવા દરેક ની સાથે છ માંથી એક, એટલે કે ત્રણ સાત અગિયાર પંદર ઓગણીસ ત્રેવીસ, બરાબર. તો જો આ એમ થયું, આ એન થયું, તો એને જ અંદર અંદર બી ગોઠવી શકાય, ફાઇન. બીજી શરત, ધારો કે એમ અને એન બંને યુગ્મ, ઓકે, તો યુગ્મ સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ, એટલે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર સંખ્યા આવી. એ બાર સંખ્યામાં તું બે સાથે ચાર જ લઈ શકશે, બે સાથે છ લઈ શકશે નહીં, કારણ કે તું બે ઘાત કર ને છ ઘાત કર, તો એ બંનેમાં ઘાત એકમ ના સ્થાન પર તો સેમ અંક સંખ્યા આવશે. તો યુગ્મ હોય તો પોસિબિલિટી શું, તો કે 61 × 61 અને એના ગુણ્યા બે, ઓકે. તો સર એક યુગ્મન એક અયુગ્મની પોસિબિલિટી આવે છે, તો ચેક કર, નથી આવતી, કારણ કે એક યુગ્મન તો સાત ને એક નવ થઈ ગયો અને નવ ને ત્રણ બાર થઈ ગયું, ત્રણ ને એક ચાર થઈ ગયું, એમાં તો કોઈ પોસિબિલિટી આવતી નથી. તો દેટ્સ ઇટ. તો માટે કુલ જોડ કેટલી, તો કે સાતે છંગે બેતાલીસ, બેતાલીસ ને બે એટલે 84, અને અહીંયા 36 દુની 72, તો 4 ને 2 6 ને 8 ને 7 15, 156 પેર એવી મળશે કે જેમાં 7 ની m ઘાત વત્તા 7 ની n ઘાત કરવાથી જવાબ 5 વડે વિભાજ્ય મળે. હવે જો ભાઈ આ સવાલમાં જો આ કન્સેપ્ટ ઉપરનો જે આખો આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યો એ નથી ખબર, તો તમે એક સોલ્વ કરી શકવાના જ નથી, રાઈટ. સો હોપફુલી આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય તમને, બરાબર. એવી જ એક પ્રોપર્ટી છે જે ફેક્ટોરિયલ ની છે, સમજો. ધારો કે હું એમ કહું, ત્યાંથી સમજો, સવાલ આવો હોય કે એક ફેક્ટોરિયલ વત્તા બે ફેક્ટોરિયલ વત્તા ત્રણ ફેક્ટોરિયલ વત્તા ચાર ફેક્ટોરિયલ જતા જતા 100 ફેક્ટોરિયલ ને, ધારો કે આપણે કહી દઈએ કે 240 વડે ભાગતા શેષ કેટલી વધે, તો બહુ ધ્યાનથી સમજજે. ફેક્ટોરિયલ નું બિહેવિયર કેવું હોય, તો કે જેમ તને આ નંબર્સમાં એક પેટર્ન મળી ને એમ ફેક્ટોરિયલમાં પણ એક પેટર્ન મળશે,
अच्छा 100 पैटर्न मळे तू खाली अत्यारे एम विचार के 1 फैक्टोरियल એટલે 1 2 फैक्टोरियल એટલે 4 3 फैक्टोरियल એટલે 6 सॉरी 2 फैक्टोरियल એટલે 2 પછી અહીંયા 6 પછી અહીંયા 24 પછી અહીંયા 120 પછી 720 હવે તું બોલે છે 240 સમજ જા આ 720 માં થી 240 તો કોમન આવે જ ને બરાબર એટલે આ જે 720 છે એને હું ધારો કે કહી દઉં 6 ફેક્ટોરિયલ વત્તા કરીને 7 ફેક્ટોરિયલ વત્તા કરીને 8 ફેક્ટોરિયલ એવું જતા જતા બધામાંથી 100 ફેક્ટોરિયલ માં હવે એક વસ્તુ સમજ જો તને આ 6 ફેક્ટોરિયલ માંથી 240 કોમન લેતા આવડી ગયો તો 6 પછી 7 ફેક્ટોરિયલ માંથી બી 240 તો કોમન આવે જ કે હા કે ના 8 ફેક્ટોરિયલ માંથી પણ 240 તો આવે કે નહીં બરાબર બરાબર તો કહેવાનો મતલબ મારો એવો છે કે આ શરૂઆતની આટલી સંખ્યાને છોડીને દરેક સંખ્યામાંથી 240 ફોર શ્યોર કોમન આવે તો હું ખાલી આટલાનો સરવાળો વિચારી લઉં કે ભાઈ 26 ને 24 ને 34 30 ને 33 ને 120 એટલે 153 વત્તા બાકીના બધામાંથી હું ધારો કે 240 કોમન લઈ લઉં અંદર બધી સંખ્યાને એમ કહી દઉં તો બોલ આ 240 વડે વિભાજ્ય તો આ જે બચી તે શું થઈ ગઈ ભાઈ શેષ થાય તો એનો મીનિંગ કે આ બધાને 240 વડે ભાગતા શેષ કેટલી વધશે તો કે 153 બરાબર જો હવે આ કન્ટેન્ટ થી નહીં વિચારો તો ખ્યાલ જ નહીં આવે કે એક્ઝેક્ટલી કરવાનું શું છે બરાબર આવો જ કોઈ એક સવાલ આવો બી પૂછાય ધારો કે જે ઉપરનો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીને આવ્યા ને એના બેઝિસ પર કે ધારો કે સમજજે એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અપ ટુ 2009 ફેક્ટોરિયલ ની 100 ઘાત બરાબર માં એકમના સ્થાન પર આવતી સંખ્યા ખાલી જગ્યા હવે સર એક સવાલ આમાં હવે સોલ્વ કેવી રીતે કરીએ તો સેમ થિયરી તું ફેક્ટોરિયલને ઓબ્ઝર્વ કર જો ધ્યાનથી સમજ હવે તને હું ઊંધું લખીને બતાવું હું એમ કહું કે તું એક ફેક્ટોરિયલ એટલે એક બે ફેક્ટોરિયલ એટલે બે ત્રણ ફેક્ટોરિયલ એટલે છ ચાર ફેક્ટોરિયલ એટલે 24 પાંચ ફેક્ટોરિયલ એટલે 120 720 પછી 50 40 પછી 40 320 અગર જે ભી આવે ને જ્યાં સુધી અહીંયા 9 ફેક્ટોરિયલ એ 10 ફેક્ટોરિયલ જેવું 10 ફેક્ટોરિયલ આવશે ને ભાઈ સમજ 10 ફેક્ટોરિયલ એટલે તારા અહીંયા બે ઝીરો આવી જશે હવે આ બે ઝીરો ક્યાં સુધી ફોલો થશે જ્યાં સુધી 15 ફેક્ટોરિયલ નહીં આવશે ત્યાં સુધી જેવું 15 ફેક્ટોરિયલ આવશે ને એટલે આ બે ઝીરો ને બદલે કેટલા ઝીરો થઈ જશે 3 ઝીરો ઓપા પોઈન્ટ સમજમાં આવ્યો હા જો ત્યાંથી સમજો એક એક ઝીરો વધતું જાય છે ફેક્ટોરિયલ્સમાં ક્યારે ક્યાં વધતું જાય છે દરેક ચાર ચાર પાંચ પાંચ ફેક્ટોરિયલ પાંચ પાંચ ફેક્ટોરિયલના ઇન્ટરવલમાં જેમ કે 1 થી 4 ફેક્ટોરિયલ તો 5 ફેક્ટોરિયલ એક ઝીરો આવ્યું પછી 5 6 7 8 9 5 સુધી જશે પછી 10માં ફેક્ટોરિયલે એક ઝીરો ઓર વધશે એવું પછી ક્યાં સુધી તો કે 10 ફેક્ટોરિયલ 11 12 13 અને 14 પાંચના સ્લોટ પછી 15માં ફેક્ટોરિયલે એક ઝીરો ઓર વધી જશે પણ આ પેટર્ન પર શું કરવાનું છે એનો દાખલો આપણે પછી જોઈશું અત્યારે તારો ટાર્ગેટ એવો છે કે તે મને એવું ખબર પડી કે 10 ફેક્ટોરિયલ સુધી મને જવાબ એક એકમના સ્થાન પર 0 અને પછી જેવો 10 ફેક્ટોરિયલ હશે એટલે પાછળના બે આંકડા 0 થઈ જશે ઓકે તો એનો મીનિંગ કે અહીંયા જે બી કોઈ સંખ્યા આવતી હશે 1 0 તો હશે જ આ જે બી સંખ્યા હશે 1 0 તો હશે જ અહીંયા 2 0 થઈ જશે કારણ કે આ મારું છે 10 ફેક્ટોરિયલ આ છે મારું 11 ફેક્ટોરિયલ સોરી આ છે 9 ફેક્ટોરિયલ અને આ છે 8 ફેક્ટોરિયલ ઓકે ચાલ હવે તું આટલાનો સરવાળો વિચાર તો કે ભાઈ 2 ને 1 3 6 ને 4 10 ને 3 13 3 વધી 1 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 4 12 ને 1 13 બરાબર અહીંયા બે બી સંખ્યા આવે એ આપણા માટે અત્યારે કન્સર્ન નથી પણ તને એવું ખબર પડી કે આટલી સંખ્યાના સરવાળામાં એકમના સ્થાન પર 3 આવ્યું હવે તું આગળ ગમે તેટલી સંખ્યા મૂક અહીંયા તો બધા સ્થાન પર 0 0 0 0 0 0 0 જ આવવાનું હા કે ના તો હવે એનો મીનિંગ એવો થયો કે તારી આ ગમે તેટલી સંખ્યા તું વિચાર તો હવે તને જો કોન્સેપ્ટ સમજમાં આવ્યો હોય તો હું એવું કહી શકું ને
કે તું અહીંયા ગમે તે સંખ્યા વિચાર, આ આખી સંખ્યાનો જે બી જવાબ આપતો હોય તે, પણ એના એકમના સ્થાન પર તો 100 જ 3 જ હશે. અને મેં તમને અત્યારે જ નિયમ કીધો કે જો કોઈ સંખ્યા 3 ની સાથે આવે છે તો જે કન્ડિશન 3 ફોલો કરશે એ જ કન્ડિશન એ સંખ્યા પણ ફોલો કરશે કે જેના એકમના સ્થાન પર 3 છે. એટલે જો 3 ની ઘાતમાં 4 ના ગુણાંકમાં સંખ્યા આવતી હોય તો એકમના સ્થાન પર 1 આવે. તો અહીંયા તું જરા વિચાર કે અહીંયા જે તને 100 મળ્યો એ 100 પણ કોના ગુણાંકમાં છે, 4 ના ગુણાંકમાં છે કે નહીં? તો એનો મીનિંગ કે એના પણ એકમના સ્થાન પર 1 જ આવે, રાઈટ? સો હોપ કે આટલા પોઈન્ટ્સ આજે તમને ક્લિયર થયા હોય. આ જે આપણે ચર્ચા કરી આજે ભાઈ, એ કમ્પ્લીટલી પીએનસી ની એક અલગ સાઈડ ની ચર્ચા કરી કે જેમાં કોઈ પણ જગ્યાએ પીએનસી નું જે તમે ટેક્સબુક પોર્શન ભણ્યા બરાબર એનો કોઈ કન્ટેન્ટ યુઝ નથી થયો, આખો મેથેમેટિકલ કન્ટેન્ટ યુઝ થયો છે. ઓકે, સો હોપ કે આખો સેશન સમજમાં આવ્યો હોય. નેક્સ્ટ સેશન ની અંદર હજુ થોડાક નવા કન્સેપ્ટ ની વાત કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઈડ.